બહુકોણને દોરવા માટેની એક રીતનું જો અનુમાન કરીએ તો કેટલાક બિંદુઓને ભેગા કરીને તે બનાવી શકાય છે આપણે અહીં એક બિંદુ લઈએ તેવી જ રીતે અહીં બીજું બિંદુ લઈએ ત્યારબાદ અહીં એક આ એક અને આ એક હવે આપણે આ બિંદુથી શરૂ કરીને આ બિંદુ સુધી પહોંચીએ ત્યારબાદ અહીંથી આ બિંદુ તેવી જ રીતે અહીંથી આ બિંદુ અહીંથી આ બિંદુ અને અંતે અહીંથી આ બિંદુ તો અહીં મેં જે દોર્યું છે તેને પોલીગોન એટલે કે બહુકોણ કહેવાય છે તમે અહીં જોઈ શકો કે આ એક ખૂણો છે આ એક એક ખૂણો ખૂણો છે છે અને આ આ અહીંની તરફ જાય છે અને પછી અચાનક જ તેની દિશા આ પ્રમાણે બદલાઈ જાય છે તેથી આપણને અહીં એક ખૂણો મળે છે બહુકોણમાં તમે ધીરે ધીરે આ પ્રમાણે બદલાવ લાવી શકતા નથી કારણ કે તે સીધા રેખાખંડો દ્વારા બનતું નથી આપણને આ પ્રકારના ખૂણાઓ હંમેશા મળશે અને આ ખૂણાઓના નામ પણ હોય છે આ ખૂણાઓને આપણે શિરોબિંદુઓ શિરોબિંદુઓ કહી શકીએ શિરોબિંદુ એટલે કે ખૂણાઓ આમ આ એક શિરોબિંદુ છે આ એક શિરોબિંદુ છે આ એક શિરોબિંદુ છે પરંતુ જો આપણે આ ખૂણાઓ વિશે વાત કરીએ તો આ ખૂણાઓને હંમેશા નામ આપવામાં આવે છે કારણ કે તેના વિશે વાત કરવી સરળ રહે તો આપણે આપણે અહીં ખૂણાઓને નામ આપીશું આ આ આ આ એ બી સી ડી અને ઈ હવે જો તેના વિશે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે આ શીરો બિંદુ ડી છે તેથી આપણને ચોક્કસ ખ્યાલ આવે કે આપણે આ ખૂણા વિશે વાત કરી રહ્યા છીએ હવે અહીં બીજો પ્રશ્ન એ છે કે આ બહુકોણના સંદર્ભમાં આપણે તેને નામ કઈ રીતે આપી શકીએ તો તેની એક રીત એ છે કે તેના શિરોબિંદુઓનો ઉપયોગ કરીને તેનું નામકરણ કરી શકાય આપણે એમ કહી શકીએ કે આ બહુકોણ કોણ એ થી બી બી થી સી સી થી ડી અને ડી થી ઈ તરફ જાય છે અને પાછું એ પર આવી જાય છે જો આપણે તે પ્રમાણે ન કરીએ આપણે ઈ થી એ ન આવીએ તો તે બંધ થઈ શકશે નહીં આમ આપણે આ બહુકોણને એ બી ઈ તરીકે પણ ઓળખી શકીએ અને તેને ઘણી બધી રીતે પણ લખી શકાય આપણે તેને બી સી ડીઈ એ તરીકે પણ ઓળખી શકીએ બી સી ડીઈ એ અને આપણે બીજી દિશામાં પણ જઈ શકીએ આપણે સી બી એ ઈ તરીકે પણ તેને ઓળખી શકીએ સી બી એ તરીકે પણ ઓળખી શકાય બહુ કોણને નામ આપવા માટેની આ એક સાચી રીત છે પરંતુ આપણે તેને ડી એ બી સી ઈ તરીકે ઓળખી શકીએ નહીં કારણ કે અહીં ડી અને એ એકબીજા સાથે જોડાયેલા નથી જો આપણે તેને ડી એ બી સી ઈ કહીએ તો તે કહી શકાશે નહીં કારણ કે આ બંને શિરોબિંદુઓ એકબીજા સાથે જોડાયેલા નથી આપણે આ પ્રમાણે બહુ નામ આપી શકીએ નહીં આપણે બીજી બધી જ રીતે લખી શકીએ કારણ કે હવે આપણને ખબર છે કે અહી ક્રમ મહત્વનો છે તેથી આપણે અહી બહુ એ બી એ બી ઈ તરીકે ઓળખીએ આપણે બહુ એ બી એ બી ઈ નામ જ આપીએ આ રીતે હવે અહીં આ બધા જ રેખાખંડો એકબીજા સાથે જોડાયેલા છે આ બધા રેખાખંડો બે શિરો બિંદુઓને જોડે છે રેખા ખંડ ઈડી એ શિરો બિંદુ શીરો બિંદુ ને જોડે છે આમ આ રેખાખંડો એકબીજા સાથે જોડાયેલા છે અને આપણે તેઓને બહુકોણની બાજુઓ એટલે કે સાઇડ્સ ઓફ પોલીગોન તરીકે ઓળખી શકીએ આપણે આ થોડું જાણીએ છીએ કારણ કે જો આપણે આ પ્રમાણે ચોરસ દોરીએ આ રીતે તો અહીં આપણે તેને ચોરસની બાજુઓ તરીકે ઓળખી શકીએ અને આ ચોરસ અને લંબ ચોરસ માટે જ સાચું નથી પરંતુ કોઈ પણ પ્રકારના બહુકોણ માટે સાચું છે તે આવા બહુકોણ કે જેમાં આ બાજુઓ હોય છે તેના માટે સાચું છે હવે અહીં આ એક બાજુ છે અને આ પણ એક બાજુ છે તો આપણે તેને કઈ રીતે અલગ કરી શકીએ આપણે એ કઈ રીતે કહી શકીએ કે આપણે આ બાજુની વાત કરી રહ્યા છીએ એક રીતે જો કહીએ તો આપણે ઈ અને ડી ને જોડીતી બાજુ વિશે વાત કરી રહ્યા છીએ આપણે તેને ઈ અને ડી લખીએ અને પછી તેના મથાડે એક લીટી દોરીશું આપણે તેને રેખાખંડ તરીકે લખી શકીએ તે ઈ અને ડી ને જોડે છે આપણે તેને ઈ ડી તરીકે પણ લખી શકીએ આમ લખવાથી કોઈ ફરક પડતો નથી અહીં ક્રમ મહત્વનો નથી ડી અને ઈ ને જોડતો રેખાખંડ એ ઈ અને ડી ને જોડતા રેખાખંડને સમાન થશે આમ ઈડી એક બાજુ છે અને તેવી જ રીતે ડીસી પણ એક બાજુ છે ડીસી પણ એક બાજુ છે અને આમ બીસી પણ એક બાજુ છે પરંતુ આપણે ત્યાં સુધી જઈએ તે પહેલા ઈડી અને માં કંઈક સામાન્ય છે તો તે શું છે તે આ શિરોબિંદુ ડી છે ડી એ આ બંને રેખાખંડનો ભાગ છે જ્યારે બહુ કોણની બે બાજુઓમાં બહુ કોણનું એક બિંદુ સામાન્ય હોય તો આપણે તેને પાસ પાસેની બાજુઓ કહી શકીએ આપણે કહી શકીએ આ બંને બાજુઓ પાસ પાસેની બાજુઓ છે બીસી અને ડીસી પણ પાસ પાસેની બાજુઓ છે આપણે એ નોંધી શકીએ કે તેમની વચ્ચે એક આલ્ફાબેટ સામાન્ય હોય છે ઈડી અને ડીસી હોય તો આ બંનેમાં ડી સામાન્ય છે અને જો આપણે બીસી અને ડીસી લઈએ તો તે બંનેમાં શિરોબિંદુ સી સામાન્ય છે આમ તેઓ પાસ પાસેની બાજુઓ થશે હવે આપણી પાસે શિરોબિંદુઓ એ અને બી છે અને તેઓ એક બાજુ બનાવે છે તો આપણે અહીં શિરોબિંદુ એ અને શિરોબિંદુ બીને પાસ પાસેના શિરોબિંદુઓ કહી શકીએ પાસ પાસેના શિરોબિંદુઓ એ અને બી એ પાસ પાસેના શિરોબિંદુઓ છે તમે એ અને બી ને જોઈ શકો તેવી જ રીતે બી અને સી તે પણ પાસ પાસેના શિરોબિંદુઓ છે સામાન્ય રીતે ખૂણાઓમાં તે એકબીજાની નજીક છે જ્યારે આપણે આ પ્રમાણે વિચારીએ ત્યારે આપણે એ જોઈ શકીએ કે અહીં એ અને ડી એ પાસ પાસેના શિરોબિંદુઓ નથી આપણે અહીં એડી લખીએ અને આ રીતે તેના ઉપર લીટી દોરીએ તો તે રેખાખંડ છે તે એ અને ને જોડે છે પરંતુ આ બહુકોણની બાજુ નથી તો શું આ શક્ય છે હા તે શક્ય છે આપણે અહીં એક રેખાખંડ દોરીશું પરંતુ તે બહુકોણની બાજુ બનશે નહીં તે કંઈક બીજો જ ભાગ છે તેવી જ રીતે જો આપણે અહીં રેખાખંડ બીડી દોરીએ તો બી અને ડી એ પાસ પાસેના શિરોબિંદુઓ નથી જ્યારે આપણે આ પ્રમાણે બે શિરોબિંદુઓને ભેગા કરીએ જે એકબીજાની પાસપાસે હોતા નથી અને આપણે તેના ઉપર આ રીતે લીટી દોરીએ તો તે બહુકોણની બાજુઓ કહેવાશે નહીં પરંતુ અહીં તેને વિકર્ણ એટલે કે ડાયાગોનલ કહેવામાં આવે છે માટે રેખાખંડ બીડી એ વિકર્ણ છે કારણ કે તે શિરોબિંદુ બી અને ડી ને જોડે છે અને આ શિરોબિંદુઓ પાસ પાસે નથી